नमस्कार विद्यार्थी मित्रों, हूँ सुनील खलासी ने मारी यूट्यूब चैनल एसएस एजुकेशन में आप सबનું સ્વાગત છે। સંયોજકો, સંયોજક એટલે બે વાક્યોને જોડે, જો પહેલો સંયોજક છે એન્ડ, એન્ડ ક્યારે વપરાય? જો અહમેદ વેન્ટ ટુ સ્કૂલ, હી મેડ ધ ટીચર। જો અહમેદ વેન્ટ ટુ સ્કૂલ અને અગર એન્ડ આવ્યો, એન્ડ હી કર નાખવાનો અને મેડ ધ ટીચર એટલે અહમેદ સ્કૂલે ગયો અને એને આ ટીચરને મળ્યો, આ કયું એટલે એન્ડ। જો કન્જક્શન આપણે ભણીએ છીએ, કન્જક્શન માં ઘણા બધા આવે। બીજું એક કન્જક્શન છે બટ, બટ એટલે પણ। જો વિશાખા વર્ક હાર્ડ, સી ડુડ નોટ સક્સેસ, એટલે સી કુડ નોટ સક્સેસ એટલે સક્સેસ થઈ નહીં। જો એટલે હું શું કર્યું કે વિશાખા વર્ક હાર્ડ બટ કુડ નોટ સક્સેસ એટલે તેને બહુ મહેનત કરી પણ સક્સેસ એટલે કે સફળતા એને મળી નહીં, પણ પરંતુ એને સફળતા મળી નહીં એટલે પણ આપણે કહીએ। ઓર એટલે અથવા, એટલે જો રન ફાસ્ટ યુ વિલ લોસ ધ રેસ, રન ફાસ્ટ ઓર યુ વિલ લોસ ધ રેસ એટલે ફાસ્ટ દોડો નહીં તો તમે રેસ હારી જશો। હું થઈ લે તો પરિણામ અથવા વિકલ્પ એટલે અઠવા આપણે વાપરવાનું છે, એટલે ફાસ્ટ દોડો નહીં તો તમે શું થશે રેસ તાળી જશો। અધરવાઇઝ, અધરવાઇઝ એટલે નહીતર, વિપરીત અસર જે છે તેના માટે। જો રન ફાસ્ટ ઓર યુ વિલ લેસ ધ રન, તો અહીં આપણે એ જગ્યાએ અધરવાઇઝ પણ વાપરી શકીએ, એટલે ફાસ્ટ દોડો નહીતર તમે રેસ તાળી જશો, એમાં અધરવાઇઝ શબ્દ આવે। સો ને ધેરફોર, સો ને ધેરફોર ક્યારે વપરાય? જો અહીંયા જોઈએ, જો આપણે ફટાફટ જોઈએ છીએ કારણ કે આપણને આ બધું આવડવું જોઈએ, આપણે સાતમા આઠમા નવમા દસમામાં આ બધું શીખી ગયા છે। રહીમ વોઝ બ્રેવ, હી કુડ નોટ કેચ ધ થીફ, તે હોશિયાર છે, એ જે હોય છે હોશિયાર, બહાદુર, તે બહાદુર હતો, હી કુડ નોટ કેચ, હી કુડ કેચ ધ થીફ, તેથી તેણે ચોરને પકડ્યા, તે કેવો હતો? બહાદુર હતો, તેથી તેણે ચોરને પકડ્યા। તેથી એટલે જ્યાં તેથી આવે ત્યાં ધેરફોર આવે, સો અને ધેરફોર બેમાંથી એકનો ઉપયોગ થાય। આઈધર અને નાઈધર બે વસ્તુ આવે છે અહીંયા, આઈધર ઓર અને નાઈધર નોર। ગીવ મી બુક, ગીવ મી અ મેગેઝીન, એટલે ગીવ મી આઈધર અ બુક ઓર અ મેગેઝીન, એટલે ક્યાં તો તમે મને બુક આપો ક્યાં તો તમે મને મેગેઝીન આપો, બેમાંથી એક આપો, આ અથવા આ, અને બંને નહીં હોય। જો માનસી ઇઝ નોટ ક્લેવર, માનસી ઇઝ નોટ હાર્ડવર્કિંગ, એટલે માનસી ઇઝ નાઈધર ક્લેવર નોર હાર્ડવર્કિંગ, એટલે તે હોશિયાર પણ નથી અને હાર્ડવર્ક પણ કરતી નથી, એટલે જે નેગેટિવ હોય તેને આઈધર નોર અને પોઝિટિવ હોય ત્યારે આઈધર ઓર। બિકોઝ એટલે કારણ કે, કારણ દર્શાવવા માટે, જો અહીંયા વાય યુ આર લેટ બિકોઝ આઈ મિસ ધ બસ, એટલે જો કારણ દર્શાવવા માટે શું વાપરવાનું છે આપણે? બિકોઝ વાપરવાનું છે। સો ધેટ એટલે ક્રિયાનો હેતુ, પર્પઝ અહીંયા આપેલો છે, પર્પઝ ઓફ એક્શન। જો આઈ વિલ ગીવ યુ અ પેન સો ધેટ યુ કેન રાઇટ નાઇસલી, શા માટે આપણે પેન આપીએ છીએ? હું તને પેન આપીશ કારણ કે તું સારું લખી શકે, કારણ કે તું સારું લખી શકે, પેન આપવાનો આશય શું છે? સારું લખી શકાય, એટલે એનો કારણ છે, એક પર્પઝ છે કે હેતુ છે એના માટે આપે છે। એટલે આ પ્રકારના કેટલાક કન્જક્શન છે આપણે ખાસ ધ્યાન રાખવાના, અને કન્જક્શન માટેના આપણને પૂછાશે ખાલી જગ્યા, એ આપણે જોવાની। આભાર।